ગાંધીનગરમાં કોંગ્રેસનું આકરો સંમેલન વિધાનસભાના ઘેરાવા પહેલા પોલીસે અનેક કોંગ્રેસી કાર્યકરોની કરી ધરપકડ લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી કામગીરી ખેડૂતોનું લાંબુ દેવું માફ કરવા રાહુલે કરી લહાણ સૌરાષ્ટ્રમાં માત્ર 61.66% જ વરસાદ દિવાળી બાદ જળકટો ઘટના ઇંધાણથી લોકો ચિંતામાં મુકાયા કેશોદના ચાર ચોકથી માંગ રોડ પરના સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર રોડના કામમાં જૂનું લોખંડ વાપરવાનો શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો આક્ષેપ દેના બીઓબી અને વિજયા બેંકને મર્જર કરવાના સરકારના નિર્ણયથી કર્મચારીઓમાં રોષ એનપીએ રિકવરી અને સ્ટાફ એરેન્જમેન્ટના પ્રશ્નો સામે કર્મચારીઓએ કર્યો વિરોધ ખેડૂતોના પ્રશ્નો મગફળી કૌભાંડ તેમજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને મુદ્દે વિધાનસભા ગૃહમાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસે રણનીતિ તૈયાર કરી હતી જેના પગલે કોંગ્રેસ નેતાઓએ ગાંધીનગર સેક્ટર 6 ખાતેના મેદાને આક્રોશરૂપ આંદોલન શરૂ કર્યું હતું તેમજ રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જેથી પોલીસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ આંદોલન ઉગ્ર બનતા અનેક કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી હવે જોઈએ સમાચાર વિગતવાર વૈશ્વિક કારણો તથા નોટબંધી જેવા નિર્ણયોના પરિણામે હાલ ભારતીય અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ છે ડોલર સામે રૂપિયો પડી રહ્યો છે ફુગાવો કાબૂમાં લેવા સરકાર ઊંધા માથે થઈ છે દેશના તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના કરોડો ખેડૂતો ઉપરના દેણાના આંકડાનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી ત્યારે રાહુલ ગાંધી આપેલું વચન કઈ રીતે શક્ય થઈ શકે છે તે મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે આ અંગે વધુ વિગત આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ધીરેન મકવાણા જી ખુશી ચોક્કસથી જણાવી દઉં કે 2014 લોકસભાની ચૂંટણી પહેલાં વધતા જતા પેટ્રોલિયમના ભાવો તથા મોંઘવારીને કાબૂમાં લેવાનો વાયદો કરી અને સત્તામાં આવેલી મોદી સરકારે ભારતીય અર્થતંત્રને મજબૂત કરવા માટે નોટબંધી અને જીએસટી જેવા કડક કાયદાઓનો અમલ કર્યો હતો પરંતુ નોટબંધી અને જીએસટી જેવા કાયદાઓ ભારતીય અર્થતંત્ર માટે પડકારરૂપ પુરવાર થયા હતા અને મરણતોલ સાબિત થયા છે ત્યારે તાજેતરમાં આર્થિક વૈશ્વિક કારણોને કારણે પણ ડોલર સામે સતત રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે જેથી ભારતીય અર્થતંત્રની સ્થિતિ એકદમ ડામાડોળ સ્થિતિમાં આવી ગઈ છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં એક જાહેરસભામાં જાહેરાત કરી છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસનું સરકાર આવશે તો દેશના તમામ ખેડૂતોનું દેણું માફ કરવાની જાહેરાત કરી છે આ દેણાની હકીકત જોઈએ તો ગુજરાતમાં 75,000 કરોડ રૂપિયાનું ખેડૂતો પર દેણું છે જ્યારે મધ્યપ્રદેશમાં 70 લાખ ખેડૂતો પર 8,500 કરોડનું દેણું છે રાજસ્થાનમાં 28 લાખ ખેડૂતો પર 50,000 કરોડનું દેણું છે એટલે દેશભરના ખેડૂતોનું જો દેણું માફ કરવામાં આવે તો તે સમગ્ર દેશના બજેટના 45% જેવી રકમ થવા જાય છે જેથી ખેડૂત નેતાઓ દ્વારા આપવામાં આવેલા વચનો માત્ર ચૂંટણીલક્ષી હોય તેવું લાગી રહ્યું છે અને રાહુલ ગાંધીએ જે આ વાયદો કર્યો છે તે પણ માત્ર ચૂંટણીલક્ષી હોય અને જો તેનો અમલ કરે તો ભારતીય તંત્રની જે સ્થિતિ ખરાબ છે એના કરતાં પણ અતિ દયાજનક સ્થિતિમાં પહોંચી જાય તેવી સ્થિતિ છે જેથી રાહુલ ગાંધીનું આ જે જાહેરાત છે તે માત્ર ચૂંટણીલક્ષી હોય તેવું લાગી રહ્યું છે જી સમગ્ર વિગત આપવા બદલ આભાર ધીરેન નૈઋત્યનું ચોમાસુ વિદાય લેવા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે રાજ્યમાં માત્ર 74.3% જ વરસાદ પડતા રાજ્યના મોટાભાગના જળાશયો ખાલી બન્યા છે અમુક જળાશયોને બાદ કરતાં એક પણ જળાશયમાં આખું વર્ષ ચાલે તેટલું પાણી નથી અમુક જિલ્લાઓમાં ચોમાસામાં પણ પાણીની કટોકટી વર્તાઈ રહી છે આવામાં દિવાળી બાદ રાજ્યમાં પાણીની તીવ્ર અછત સર્જાવાની દહેશત જણાઈ રહી છે કેશોદ ચાર ચોક વિસ્તારથી માંગ રોડ પર સીસી રોડનું કામ ચાલી રહ્યું છે આ રોડ વન વે હોવાથી મોટી ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે આ રોડ માટે જૂનું લોખંડ વપરાતું હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણીએ આક્ષેપ કર્યો હતો આ બાબતે વેપારીઓ ધાર્મિક સંસ્થાઓ અને વેપારી મહામંડળો શહેરના વિકાસના કામમાં અંગત રસ દાખવી ખરાઈ કરી તંત્રને રજૂઆત કરે તેવી અપીલ કરવામાં આવી હતી આજે કેશોદમાં જે માંગરોળ રોડ વિસ્તારનું માંગરોળ રોડનું કામ સિમેન્ટ રોડનું ચાલુ છે તેમાં જે એક તો રોડ બનાવવાનું પહેલા ટેન્ડર આપ્યું તેમાં આખા રોડને બદલે અડધો રોડ એક જ કટકો બનાવવાનું આ સરકારે જે નિર્ણય કર્યો છે તેમાં પણ અમને વાંધો નથી પણ જે રોડ ખોદી અને સિમેન્ટ રોડ તોડી અને બનાવવાનું ચાલુ કરેલું તે સિમેન્ટ રોડ જે તોડી અને પહેલા એમને ટ્રેક્ટરો લઈ ગયા
એક સિમેન્ટ રોડ પાછો ખાડો ખોદી અને એક સિમેન્ટ રોડ ના કટકા કરીને આ તંત્ર એમાં કટકા ને બુરી અને એનું બ્લોકિંગ કર્યું છે. એટલે જૂનો માલ એની પાછો નાખ્યો છે. એવી જ રીતના જે લોખંડ અને ખીલાસરી તેમાંથી નીકળ્યા એ જ લોખંડ અને ખીલાસરી તેમાં વધારે માત્રામાં એમનો ઉપયોગ કર્યો છે. હું કેશોદના વેપારીઓને વિનંતી કરું છું કે તમે આ બાબતે થોડાક બહાર આવો, આ તંત્રની જે કાંઈ પણ બેદરકારીઓ છે તેને ઉજાગર કરવામાં તમે બધા સાથે આવો. પબ્લિક સેક્ટરની દેના બેંક, બેંક ઓફ બરોડા અને વિજયા બેંક એમ ત્રણેય બેંકોને મર્જ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. મર્જર બાદ આ બેંકને દેશની ત્રીજી સૌથી મોટી બેંક બનશે. ટોચની બે બેંકોમાં સ્ટેટ બેંક અને એચડીએફસી બેંકનો સમાવેશ છે. દેશની બેન્કિંગ સિસ્ટમમાં પારદર્શકતા લાવવાના ભાગરૂપે સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે, પરંતુ આ સામે બેંકના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે અને ત્રણેય બેંકોના મર્જર વિરુદ્ધ મત રાખ્યો છે. આ અંગે વધુ વિગત આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જિજ્ઞા, શું છે આ અંગેની વિગતો? જી જી ખુશી, વાત કરવામાં આવે તો અત્યારના ક્યાંક ને ક્યાંક ધિરાણ વધતા, લોકોની ધિરાણ લેવાની વધવાના કારણે અને એનપીએમાં રેશિયોમાં વધારો થવાના કારણે જાહેર ક્ષેત્રની બેંકની હાલત ક્યાંક ને ક્યાંક લથડી રહી છે. તેને લઈને સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જાહેર ક્ષેત્રની બેંકો એટલે કે બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકને મર્જ કરી દેવામાં આવશે. અને સાથોસાથ એવું પણ સામે આવ્યું છે કે જો આ ત્રણેય બેંકોનું મર્જર થાય તો આ ત્રણેય બેંકના મર્જર બાદ એ ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક બની રહેશે. અત્યાર સુધી ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક અને બીજા નંબરે એચડીએફસી બેંક આવે છે. ત્યારે જો આ મર્જર બાદ આ બેંક ત્રીજા નંબરની સૌથી મોટી બેંક થશે. સાથોસાથ બેંકના કર્મચારીઓમાં ક્યાંક ને ક્યાંક રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે બેંકના કર્મચારીઓનું માનવું છે કે ક્યાંક ને ક્યાંક પછી કર્મચારીઓના વેતન દર ઉપરાંત કર્મચારીના સંચાલનને લઈને પણ પ્રશ્નો ઉદ્ભવી શકે છે. સાથોસાથ અરુણ જેટલીનું કહેવું એવું છે કે જો ત્રણેય બેંકોનું મર્જર થશે તો લોકોને વધારે ને વધારે ફાયદો થશે. લોકો જે બેંકના રેગ્યુલર ધારકો છે, ખાતાધારકો છે, તે લોકોને પાસબુક અને ચેકબુકમાં જ માત્ર બદલાવ આવશે, પરંતુ નાણાંની પરિસ્થિતિ તો એવી ને એવી જ રહેવાની છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસો જ્યારે બેંકોનું મર્જર થશે ત્યારેની પરિસ્થિતિ કેવી હશે અને લોકોના શું પ્રતિસાદ હશે તે હવે જોવાનું રહ્યું. જી ખુશી, સમગ્ર વિગત આપવા બદલ આભાર જિજ્ઞા. સુરેન્દ્રનગર દુધરેજ પાલિકાના વોર્ડ નંબર 10માં આવેલા રતનપર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગમાં ખુલ્લા મેદાન સહિત અનેક વિસ્તારોમાં ભરાયેલા ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને સતત ભરાયેલા પાણીથી માખી અને મચ્છરોનો ઉપદ્રવ રહ્યો છે, જેથી લોકોમાં રોગચાળો ફેલાવાનો પણ ભય ઊભો થયો છે. તેમજ શાળાની આજુબાજુ પણ ગંદા પાણી ભરાયા છે, જેની સ્થાનિકો દ્વારા રતનપરમાં અનેક રજૂઆતો બાદ પણ ગંદા પાણીનો યોગ્ય નિકાલ થયો નથી. આથી પાલિકા તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. સુપ્રીમ કોર્ટે વડીલોને કોર્ટને હડતાલ બહિષ્કાર અને કોર્ટ કામગીરી અળગા રહેવા પર પ્રતિબંધ ફરમાવતો ચુકાદો આપ્યો, જેના ઘેરા પ્રત્યાઘાતો વકીલ મંડળોમાં પડતા ગુજરાતભરના વકીલ મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટને ચુકાદાના વિરોધમાં મોરબી જિલ્લા વકીલ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સુપ્રીમ કોર્ટના કઠોર વલણને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. ભારત અને ગુજરાતના તમામ તાલુકા તેમજ જિલ્લા કક્ષાના એડવોકેટ એસોસિએશન વકીલ મંડળોએ જે તે વિભાગમાં આવતા મામલતદારશ્રી અથવા કલેક્ટરશ્રીને બાર એસોસિએશનના તમામ સભ્યો સાથે મળી અને આવેદનપત્ર આપવાનું હતું. જે આવેદનપત્ર નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એડવોકેટને કોઈ પણ જાતના કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા, હડતાલથી હડતાલ ન કરવા કે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવા માટે થઈ અને જે 477 નંબરના જજમેન્ટમાં જે હુકમ આપવામાં આવેલ હતો તેનાથી વકીલ આખા ઇન્ડિયાના વકીલોના કોઈ પણ સારા કે એવા કોઈ ફરજિયાત પ્રસંગ સમયે પણ તેઓ હડતાલ રાખી ના શકતા હતા કે પોતાની રજૂઆતનો નિર્ણય ના આવે તે માટેની યોગ્ય કોઈ કાર્યવાહી ના કરી શકતા હતા. એટલા માટે થઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સૂચના અનુસાર એવો એ નિયત કરેલ આવેદનપત્ર આજરોજ અમે મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને તમામ વકીલશ્રીઓની હાજરીમાં સુપ્રત કરેલ છે અને તેઓ દ્વારા પણ અમને યોગ્ય સાથ સહકાર અને કાર્યવાહીમાં મદદરૂપ થશે અને અમારી રજૂઆત યોગ્ય કક્ષાએ પહોંચાડશે તેવી અમને ખાતરી આપેલી છે.
કેશોદના જૂનાગઢના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ સેન્ટ પીટર્સ ઇંગ્લિશ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે શાળાને બંધ કરવાની સેન્ટ પીટર્સ ઇંગ્લિશ સ્કૂલના આચાર્યે તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓના નામની યાદી, શાળાની મંજૂરીના પત્રની નકલ વગેરેની રજૂઆત કરવામાં આવી હોવા છતાં શાળા બંધ કરવાની મંજૂરી આપવામાં આવી નથી, જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળા સંચાલકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે અને બાબતે શિક્ષણ વિભાગ દ્વારા ઝડપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સેન્ટ પીટર્સની અમે મુલાકાત લીધી, ત્યાં 11 રજીસ્ટ્રો પણ નોંધાયેલા હતા અને એક જ રૂમમાં એક જ શિક્ષક હતા. વાલીઓની અરજીના આધારે જ અમે ઓચિંતી મુલાકાત લીધી હતી અને 8 આરટીના બાળકો હતા. એ લોકોને અમે જાણે પણ કરી, જિલ્લા શિક્ષણ અધિકારીને અમે જાણ કરી કે આ શાળામાં કોઈ પણ વિદ્યાર્થી ના હોય અને આનો સિલેબસ કઈ રીતે પૂરો કરી શકે, તો 1-8 ધોરણમાં એક જ શિક્ષક હોય તો આ શાળા બંધ કરવા વિનંતી, એવું અમે જિલ્લા શિક્ષણ અધિકારીને લખી મોકલી દીધું છે. અને જિલ્લા શિક્ષણ અધિકારી જે વાલીની સંમતિ લઈ લ્યો, વાલીની સંમતિ પણ લઈ અને ફરીથી મોકલું કે આ શાળામાં દાખલ કરવા છે. ત્યાર પછી સુવિધામાં તો જો રૂમ છે, મેદાન છે, બધું છે, વાહન છે, પણ હાલમાં એની પાસે સંખ્યા શૂન્ય થઈ ગઈ છે. અમારું બહુ એવું છે, મારો છોકરો આ સેન્ટ પીટર સ્કૂલની આરટીઓમાં ભણે છે. અહીંના સ્ટાફમાં નથી આચાર્ય, નથી કોઈ શિક્ષક, એક મેડમ છે, 5 વિદ્યાર્થી છે, બસ આટલું જ. અને નથી ટાઈમસર નિશાળ ખુલતી કે નથી રજૂઆત થતી હરખી. અમે લોકો કહીએ કે આને ટાઈમથી કરો તો મારા છોકરાને એ પણ નથી કાંઈ નિશાળમાં. મેડમ મારે વાત કરી તો મેડમ જવાબ દીધા વગરના રૂમમાં વયા ગયા, હરખ્યો જવાબ નથી આપતા. આ સ્કૂલમાં મારી છોકરી આજે 1 વર્ષ પહેલાં ભણતી હતી ને 6-3 મહિના પહેલાં મેં એને ઉઠાડી લીધી છે. મારી છોકરીને આરટીને નિયમ મુજબ એડમિશન મળેલ છે અને આ સ્કૂલમાં મેં જોયું તો નથી સ્ટુડન્ટની વ્યવસ્થા, નથી એક જ મેડમ ભણાવે છે અને અમને અસંતોષ થયો એટલે અમે સરકારને રજૂઆત કરી કે આ છોકરો અમારું આ છોકરાના બહેતર ભવિષ્ય માટે અમને યોગ્ય શાળા મળે અને જે છોકરાનું ભવિષ્ય અને સુવિધા સુધારવા માટેની જે સુવિધા ગવર્નમેન્ટમાંથી પાસ થાય એ અમને યોગ્ય મળે એટલે અમે માગણી કરી છીએ. આજે 3 મહિનાથી અમારો કોઈ આ વસ્તુનો જવાબ મળ્યો નથી અમને. સંતરામપુર તાલુકા ટીચર સોસાયટીના હોલમાં વાર્ષિક સાધારણ સભાની મીટિંગ યોજવામાં આવી હતી ત્યારે ટીચર સોસાયટીના ચેરમેન દ્વારા એકતરફી નિર્ણય લેતા મોટાભાગના શિક્ષકોમાં અસંતોષ થતા શિક્ષકોએ ચેરમેનની સામે બંધ પુકારી મીટિંગ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તે માટે હલ્લાબોલ કર્યું હતું. અમે નિયમ કરતા વ્યાજ વસૂલ કરવામાં આવતું હોવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાંથી મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ભાર્ગવભાઈ શિવાભાઈ પટેલે ક્રોધે ભરાઈને અરવિંદભાઈ નામના શિક્ષકને કોલર પકડી થપ્પડ ઝીકી દેતા સમગ્ર હોલમાં સન્નાટો વ્યાપી ગયો હતો. રોષે ભરાયેલા શિક્ષકો જિલ્લા રજિસ્ટ્રાર, સહકાર સચિવ અને સહકાર મંત્રી ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી. માથાભારે અને કૌભાંડ શિક્ષકોને દૂર કરવા રજૂઆત કરાશે તેવી શિક્ષક આલમની વહીવટીકર્તાઓને ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. પદ્ધતિસર દરેકના વાંધાની ચર્ચા જાહેર કરી અને પછી આ સભાને બંધ કરવામાં આવશે એવું જાહેર કર્યું, પરંતુ કાયદા વિરુદ્ધ જઈને આ સભા મનસ્વીપણે ચેરમેનશ્રીએ પોતાની જાતે એકતરફી નિર્ણય લઈ અને લોકશાહીનું હનન કરીને સભા રદ કરી છે. અમે અમારી રજૂઆત કરવા ગયા તો અમારે એક પણ રજૂઆત માન્ય રાખી નથી અને મનસ્વી રીતે સભા એ લોકોએ મંજૂર કરી લીધી છે. અમે હાજરી હાજર છીએ એ બાબતે સહીઓ કરીને હાજરીપત્રક ભણાવ્યું છે. અમે કોઈ ઠરાવ લખીને કે નીચે હાજરીપત્રકમાં કોઈ સહીઓ કરી નથી એટલે અમારી ઈચ્છા છે કે આજની ઠરાવ લખીને નીચે સહીઓ હોય માન્ય રહે, બાકીના ઠરાવ રદ થાય અને અમે આજની સભામાં એક પણ ઠરાવ કર્યો નથી. અમારે આજની સભાનો એજન્ડા શું હતો? આજની સભાના એજન્ડા હતા કે વ્યવસ્થાપક કમિટીએ મનસ્વી રીતે 5 વર્ષ કરેલા છે એ 5 વર્ષ અમારે બહાલી આપવા નથી, અમે સર્વસંમતિ બહાલી આપી નથી. ગુજરાત રાજ્ય દ્વારા તાજેતરમાં શાસ્ત્રીય સંગીતને પ્રોત્સાહન આપવા કલા મહાકુંભનું બેનમૂન આયોજન કરવામાં આવેલ છે ત્યારે કલા મહાકુંભમાં બાંસુરી વાદનમાં રાજ્યકક્ષામાં ગુજરાતમાંથી આશરે 35 સ્પર્ધકોએ સ્થાન મેળવેલ હતું અને જેમાંથી અધરવેણુ ગ્રુપના વિદ્યાર્થીઓ ધ્વનિ અને વર્ણિન્દ્રએ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. જે વિશે વધુ માહિતી આપવા અધરવેણુ સંસ્થાના સભ્યોએ અને વિદ્યાર્થીઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. Yeah.
તાજેત મારું નામ સુરેશસિંહ મામતોરા છે. હું અધર વેણુ ક્લાસનો વિદ્યાર્થી છું અને જિજ્ઞેશ સર અમને ફ્લુટ શીખવાડવાની ટ્રેનિંગ આપે છે. રાજ્ય કક્ષાનો હાલમાં જ કલા મહાકુંભ યોજાયેલો, એની અંદર અમારા વેણુ ક્લાસના વિદ્યાર્થીએ ભાગ લીધો. માત્ર 12 વર્ષની નાની બેબીએ ખૂબ સારી મહેનત લઈને જિજ્ઞેશ સરે એમને સારી ટ્રેનિંગ આપી અને રાજ્ય કક્ષાએ એમનો 2nd નંબર આવેલો છે. એ ઉપરાંત અમારા જ વધર વેણુ ક્લાસના બીજા વિદ્યાર્થી વરણીન્દ્રભાઈ પટેલ, એમને પણ ખૂબ સારી મહેનત લઈ સારી એવી જહેમત ઉઠાવી અને રાજ્ય કક્ષાએ 2nd નંબર લાવ્યા છે. આ રીતે રાજકોટ ઉદ્યોગ ક્ષેત્ર તો આગળ છે જ, પણ એ વસ્તુ સાબિત કરી અધર વેણુ ક્લાસે કે કલાની અંદર પણ જો બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે તો કલામાં પણ રાજકોટ પાછળ રહી એમ નથી. એટલે બંને વિદ્યાર્થીઓ અધર વેણુ અને રાજકોટને શહેરને કલા ક્ષેત્રે પણ એક સન્માનજનક માન આપ્યું છે. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તારીખ 22 સપ્ટેમ્બરે સાંજના 4:30 વાગ્યાથી ત્રિવિધ કાર્યક્રમ શહેરના મહાનુભાવોને ગૌરવ એવોર્ડ અર્પણ વેપાર વિષયક ભારત સોનેકી ચીડિયા વાર્તાલાપ તથા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત આપવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં પહેલાં માસ્ટર માઇન્ડમાંથી અસલમ ચારણી આવવાના છે, જે ભારતીય અર્થતંત્ર વિશે ગઈકાલ આજ ઓર આવતીકાલ અંગેનો પ્રોગ્રામ ભારત સોનેકી ચીડિયા એ રજૂ કરવાના છે. ત્યાર પછી ઇકોનોમી ઇન્ડિયન ઇકોનોમી વિશે ગઈકાલ કેવી હતી ઇન્ડિયન ઇકોનોમી, અત્યારે શું છે ને આવતીકાલે કેવી હશે એનો 1.5 કલાકની વાર્તાલાપ છે. અને ત્યાર પછી રાજકોટ શહેરના ઉદ્યોગકારો અને વેપારી આગેવાનોને જેઓ એવોર્ડ વિનર્સ છે એ લોકોને સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ છે. એશિયા કપમાં અફઘાનિસ્તાને 91 રને શ્રીલંકાને હરાવ્યું, તેથી શ્રીલંકાની એશિયા કપમાંથી ઘર વાપસી થશે. તો તારીખ 19 સપ્ટેમ્બરના રોજ મોસ્ટ અવેટેક ભારત પાકિસ્તાન વચ્ચે હાઇડ્રામાં મેચ યોજાશે. 15 મહિના બાદ ભારત પાકિસ્તાન આમને સામને રહેશે, તો ભારત 10 વર્ષ બાદ હોંગકોંગ સામે ટકરાશે. અબુધાબીમાં યોજાનાર આ મેચમાં ભારત ટીમ ટોસ જીતીને બેટિંગની પસંદગી કરશે, તો તેની જીતની શક્યતાઓ 75% વધુ મજબૂત બનશે. કેન્દ્ર સરકારની આયુષ યોજના ચાલી રહી છે, તે અંતર્ગત નેશનલ હેલ્થ મિશન હેઠળ ગુજરાત રાજ્યમાં 10,000 જેટલા કર્મચારીઓ કરાર આધારિત કામગીરી કરી રહ્યા છે. 13 વર્ષથી કરાર પર કામગીરી કરી રહેલા આ કર્મચારીઓ વેતન વધારાની માંગ સાથે લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ આ રજૂઆતો અંગે સરકારે યોગ્ય વિચારણા ન કરતા રાજ્યભરની સાથે રાજકોટ જિલ્લાના કર્મચારીઓ જિલ્લા પંચાયત કચેરી બહાર અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. અમે આમ તો અમારી માગણી કાયમી કરવાની છે, પણ હાલ તો અમને જે ગ્રાન્ટ આપેલી છે એમાંથી અમારો પગાર વધારો 28/5/2018 રોજ કરવામાં આવેલ એ પરિપત્ર રદ કરી આજ દિન સુધી અમારો વધારો અમને આપવામાં આવેલ નથી. તંત્રમાં કોઈ જગ્યાએ અમારી ફાઇલ અટવાયેલ છે, જે સરકારશ્રીમાં અને તમામ જગ્યાએ રજૂઆતો કરેલ છે, પરિણામ ન મળતા આજે ગુજરાતમાં 27 જિલ્લાઓ એક સાથે ધરણા પ્રદર્શન કરી રહી છે. અને જો આમાં વહેલી તકે અમારો પગાર વધારો જે અટવાયેલ છે એ નહીં આપવામાં આવે તો NHM કરાર આધારિત કર્મચારીઓ આનાથી પણ વધારે ઉગ્ર સ્વરૂપે આંદોલન કરી શકે છે. અને સરકારશ્રીને અને અધિકારીઓને વિનંતી શરૂઆતથી કરીએ છીએ કે અમારો પગાર વધારો અટવાયેલ અમારી ફાઇલ ક્લિયર કરી આપે, નહીંતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે અને એમ કે જલદ આંદોલન અમે કરી શકીએ છીએ. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી રાજકોટ દ્વારા ખેલ મહાકુંભ 2018નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રેસકોર્સ ખાતેની ફૂટબોલ અંડર 14ની સ્પર્ધામાં તેમજ 27 સ્કૂલોએ ભાગ લીધો હતો. તેમજ બાલભવન ખાતેની બાસ્કેટબોલ સ્પર્ધા અંડર 14માં 7 સ્કૂલોએ ભાગ લીધો હતો. તેમજ જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 75થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ વખતે આપણે ખેલ મહાકુંભ અંડર 14 ભાઈઓ અત્યારે ચાલુ કરી છીએ અને આપણે 27 ટીમોએ ભાગ લીધો છે. 2 દિવસ ટુર્નામેન્ટ ચાલશે આપણે, અને પછી આપણે બધી ટીમનો ફાઇનલ જે છે આપણે છેલ્લે દિવસે રાખવામાં આવશે. અંડર 14 બોયઝ, અંડર 14 ગર્લ્સ, અંડર 17 બોયઝ, અંડર 17 ગર્લ્સ અને સિનિયર બોયઝ અને સિનિયર ગર્લ્સ ફાઇનલ બધા છેલ્લે દિવસે રાખવામાં આવશે. અત્યારે આપણે રાજકોટ સિટીનો મહાકુંભ છે, રાજકોટ સિટીમાં જેટલી સ્કૂલ એમાંથી જ પાર્ટિસિપન્ટ થઈ શકે, એટલે રાજકોટ સિટીની બધી ટીમો છે.
નમસ્તે, મારું નામ દિનેશ પુરબિયા છે. હું એસએનકે સ્કૂલમાંથી આવું છું અને મારી ટીમ આજે ખેલ મહાકુંભની અંદર 2018-19 ફર્સ્ટ અંડર-14 બાસ્કેટબોલમાં ફાઇનલમાં પહોંચ્યા છે અને આવનારા બાસ્કેટબોલમાં ટુર્નામેન્ટ કરતા રહેશે તો રાજકોટનું અને ગુજરાતનું ભવિષ્ય બાસ્કેટબોલ માટે સારું રહેશે. કે હું દિવ્યરાજસિંહ જાડેજા, કન્વીનર રાજકોટ સિટી બાસ્કેટબોલ ફોર ખેલ મહાકુંભ. આજની ટુર્નામેન્ટ અંડર-14 બાસ્કેટબોલમાં 8 ટીમે પાર્ટિસિપેટ કરેલું હતું, જેમાંથી અત્યારે આપણે સેમિફાઇનલમાં પહોંચેલા છીએ, જેમાં એક સેમિફાઇનલની ટીમમાં એસએનકે અને સેન્ટ પોલ્સ બી ટીમ હતી અને બીજા સેમિફાઇનલમાં સેન્ટ પોલ્સ એ વર્સિસ આરકેસી હતું, જેમાં બે સેન્ટ પોલ્સની એસએનકે ટીમ ફાઇનલમાં પહોંચી છે અને સેન્ટ પોલ્સ એની ટીમ પણ ફાઇનલમાં પહોંચી છે. જે ફાઇનલ મેચ છે એ 1 વાગ્યા આસપાસ સ્ટાર્ટ થશે અને થોડીક વાર પછી અત્યારે 3rd પ્લેસનો મેચ જે છે આરકેસી વર્સિસ સેન્ટ પોલ્સ બી ટીમ એ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. સ્કૂલમાં અત્યારે પાર્ટ લીધો છે એ 8 ટીમ છે, જેમાં કે સેન્ટ પોલ્સ, આરકેસી, સેન્ટ મેરીઝ, એસએનકે, માસૂમ સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય અને શાળા નંબર 9 કંઈક પ્રમોદ મહાજન સ્કૂલ કરીને પણ પાર્ટ લીધેલો હતો આજની ટુર્નામેન્ટમાં. મારું નામ વંદિત પુરોહિત છે. હું અહીંયા આ ખેલ મહાકુંભની રાજકોટ ગ્રામ્યની જિલ્લા કક્ષાની જે ટુર્નામેન્ટ છે બેડમિન્ટનની, એમાં ચીફ રેફરી તરીકે છું આજનો દિવસ. અને અહીંયા અત્યારે રાજકોટ જિલ્લામાંથી ટોટલ બધા તાલુકામાંથી ટોટલ 30-40 સ્કૂલોના 80 જેટલા છોકરાઓ આવ્યા છે અને 20 જેટલી છોકરીઓ આવેલી છે અંડર-14 કેટેગરી માટે. અને એના સિવાય અબોવ-14ની પણ આજે એજ ગ્રુપની હતી, એમાં મેન્સમાં 10 જેટલી એન્ટ્રી આવેલી છે. અને હાલ પૂરતું અત્યારના અબોવ-14ની ઇવેન્ટ થઈ ગઈ છે, અંડર-14ની ઇવેન્ટ ચાલુ છે. ઓખા રેલવે સ્ટેશન પર રેલ મેનેજર મનોજકુમાર ઝાની આગેવાની હેઠળ તમામ રેલવે સ્ટાફ દ્વારા ઓખા રેલવે સ્ટેશને સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં તમામ રેલવે સ્ટાફ અને ઓફિસરો 1 દિવસ માટે સફાઈ કામદાર બન્યા હતા. તમામ સ્ટાફે સ્ટેશનની સ્વચ્છતાને અગ્રતા આપતા સ્ટેશન સાથે રેલ પટરીની સફાઈ કરી 2 ટ્રેક્ટર જેટલો કચરો એકત્ર કર્યો હતો. આ પ્રસંગે ઓખા રેલવે PSI દુર્ગાદાસ જાદવે સ્ટેશન સાથે ઘરોના ને વિસ્તારને પણ સફાઈ રાખવા પ્રજાને અનુરોધ કર્યો હતો અને સફાઈ કામદારોને પણ કડક સૂચનો કર્યા હતા. ઓખામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 69મા જન્મદિવસ નિમિત્તે આરંભડા જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 79 લોકોએ બ્લડ ડોનેટ કરી વડાપ્રધાનને અનોખી શુભેચ્છાઓ આપી હતી, જેમાં 200 દર્દીઓને સારવાર સાથે દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મોદીજીના જન્મદિવસની ભાવભેર ઉજવણી થઈ રહી છે ત્યારે બીજી તરફ રાજ્યભરના તલાટીકમ મંત્રીઓએ તંત્ર દ્વારા સેવાથી દુર્લક્ષતા દૂર કરી સકારાત્મક નિરાકરણ કરવા માટે અમરેલીમાં પેન ડાઉન કાર્યક્રમ યોજાયો હતો, જેથી અરજદારો 1 દિવસ માટે ખૂબ જ પરેશાન થયા હતા અને વિકલાંગ પણ જાણે ધક્કા ખાતા જોવા મળ્યા હતા. સેવા કાર્યની અંદર ઓખા શહેર ભાજપ, દ્વારકા તાલુકા ભાજપ, દ્વારકા શહેર ભાજપ, નરેન્દ્ર મોદી વિચાર મંચ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ તથા સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની પરિવારની ટીમ વતી આજે આરંભડા જલારામ સોસાયટીની અંદર જલારામ હોલની અંદર સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. સમગ્ર ઓખા મંડળના પ્રજાજનો આ કેમ્પની અંદર લાભ લઈ રહ્યા છે, યુવાનો પૂરી સંખ્યાની અંદર રક્તદાન કરી રહ્યા છે. શું આપનું નામ છે અને શા માટે તમે અહીંયા આવ્યા હતા? મંત્રી સાહેબની સહી કરવા આવ્યા હતા અને મંત્રી સાહેબે સહી કરવાની ના પાડી છે. અને ક્યારે આવવાનું કહ્યું છે? હવે કાલે આવવું પડશે પાછું. અને મંત્રી સાહેબે ના પાડવાનું કારણ કંઈ? એક કાર્યક્રમમાં હતા. હું એકને આ ફોર્મની અંદર સહી કરવા આવ્યો હતો મંત્રી પાસે, તો મંત્રીએ મને ના પાડી કે તમે કે આમાં આજે કે અમે સહી નહીં કરી આપી. મેં તો પૂછ્યું કેમ કે આજે પેન ડાઉન કાર્યક્રમ છે એટલા માટે અમે સહી નહીં કરીએ. અમારે આ રોજના ધક્કા ખાવાના કે આ અમારે ફોર્મ અત્યારે કુકાઓ મોકલવાનું છે. હવે આ ફોર્મ હવે અમારે પ્રમદી જવાનું. હવે 2 દિવસ અમારા રોજગારીના ધંધા બંધ રાખીને અને અમે આ રોજ આ ફોર્મની પાછળ પડ્યા છીએ. અમારો રોજનો ધંધો પડે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એએસપી પ્રશાંત સુંબેના અધ્યક્ષસ્થાને દ્વારકા પોલીસ મથકમાં લોકદરબાર યોજાયો હતો, જેમાં વડોદરામાં પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી. તેમને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટ મૌન પાળ્યું હતું. આ લોકદરબારમાં ટ્રાફિક સહિતના વિવિધ પ્રશ્નોને લઈને આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જેનું એએસપી દ્વારા ડિસેમ્બર સુધીમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી. દ્વારકા પોલીસ સ્ટેશન કે વાર્ષિક ઇન્સ્પેક્શન મેં आज यहाँ पे द्वारका टाउन में द्वारका पुलिस स्टेशन के एरिया के लोगों के साथ लोक दरबार का आयोजन किया गया था, जिसमें अलग अलग क्षेत्रों के आगेवान सामान्य जन ने वहाँ पे पार्टिसिपेट किया. इसमें 4-5 तरीके के प्रश्न उठाए गए, जैसे कि द्वारका द्वीज मंदिर के आसपास के भिक्षुकों का प्रश्न, इस्कॉन गेट के पास जो दबान है उसका प्रश्न, रिक्शा की वजह से जो ट्रैफिक के प्रॉब्लम होते हैं और अन्य ट्रैफिक के प्रॉब्लम, इसके बारे में भी प्रश्न उठाए गए. इसके बारे में अलग अलग जो एजेंसी है, जैसे कि नगर पालिका है या फिर रेवेन्यू है, उनके साथ संकलन में रहकर पुलिस आगे काम करेगी और इन प्रश्नों को दिवाली या दिसंबर से पहले सॉल्व हो जाए ऐसा हम देखेंगे, ताकि जब भीड़ बढ़ेगी तो लोगों का दर्शन ठीक से हो जाए और उनको कोई तकलीफ ना हो. ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ લીંબડી ખાતે નીલકંઠ વિદ્યાલય તેમજ નગરપાલિકા શાળા નંબર 10 ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકગણો પીએમ મોદીજીને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો તરણેતર મેળો પૂર્ણ થયા બાદ ઠેરઠેર પ્લાસ્ટિકના કચરાના ઢગલાથી સમગ્ર મેદાનમાં ગંદકી ફેલાય છે, તેમજ પવિત્ર કુંડમાં પ્લાસ્ટિકની બોટલો સહિતનો કચરો ફેંકવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી પ્રસરી છે. 5 દિવસના મેળા બાદ અંદાજે 5 ટન જેટલો કચરો એકઠો થયો હોવાનો અંદાજ છે, જેનો સ્થાનિક તંત્ર દ્વારા નિકાલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગણેશોત્સવ બાદ નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજકોટમાં જૈન વિઝન ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું અદ્ભુત આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ નજીક રજવાડી ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું છે, જેમાં 35 વર્ષ સુધીની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે, જે વિશે વધુ માહિતી આપવા મિલન કોઠારી સહિતનાઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. આ વખતે અત્યાર સુધીમાં 9 બહેનોએ એવું જૈન વિઝાને એક નવું આયોજન કર્યું છે, કે જેની અંદર તમામ સમાજની બહેનો કે જે નાનાથી માંડીને મોટે સુધી 35 વર્ષ સુધીની ઉંમરની તમામે તમામ ફ્રી. એ અત્યાર સુધીના ભારત દેશની અંદર પહેલી વખત ફર્સ્ટ ટાઈમ આવું બને છે જૈન સમાજ માટે, કે જે એકેય સમાજ આવું વિચારી નથી શક્યું, તે આપણે આયોજન કરી અને જૈન સમાજની એકતાનો એક નવો શીલો કે જે સમાજની અંદર હજી સુધીમાં બનવાનું નથી ને બનશે પણ નહીં, જૈન વિઝનની ટીમે આવું નવું 2018 અને 2019 વચ્ચે ગરબર નવરાત્રી મહોત્સવ આયોજન કરી અને સમાજમાં એક નવો મેસેજ પાસ કરેલો છે. એના માટે અમે એવું ક્લિયર કર્યું છે કે જે સ્ટુડન્ટો છે એના 200 રૂપિયા અમે જેન્ટ્સના બધા પાસની અંદર પૈસા રાખેલા છે. લેડીઝ છે કે જે નાના બાળકો છે તથા 35 વર્ષથી નીચેની ઉંમરના જે અત્યારે દાંડિયા નવરાત્રિ રમી શકે છે તેવા બહેનોને સપોર્ટ કરવા માટે થઈને અમારું આ વિઝન ગ્રુપ આખું, કે ભાઈ અત્યારે જૈન સમાજની અંદર ઘણા કુટુંબો એવા છે કે જેને 200-500 હજાર રૂપિયા ખર્ચવામાં વાંધો નથી હોતો પણ એ જઈ શકતા નથી, તો એવા લોકોને પણ અમે સમાજમાં સાથે જોડવા માંગે છે, એ અમારો હેતુ છે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કેકે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર. માસ્ટર શેફ કેકે પ્રેઝન્ટ અબ તક ડિલિશિયસ રસથાલ ઓનલી ઓન અબ તક ચેનલ પર, તો દેખના ના ભૂલે. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે, હવે જોઈએ આગળના સમાચાર.
કરજણ જૂના બજાર ખાતે રામદેવનગરમાં રહેતા પરમાર મનહરે પોતાની પત્નીનો વિધર્મી યુવક સાથે અનૈતિક સંબંધિત રસ થઈને પોતાના ઘરે ફિનાઇલ ગટગડાવીને આત્મત્યાગ કરી હતી, તેમજ દલિત યુવક દ્વારા એક સુસાઇડ નોટ લખવામાં આવી હતી, જેથી યુવકના પરિવારજનો દ્વારા યુવકની પત્ની અને તેનો પ્રેમી સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ કરજણ પોલીસ દ્વારા ભાજપના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર મહંમદ સિદ્દીની ધરપકડ ન કરાતા કરજણ હિન્દુ સંગઠન દ્વારા કરજણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને વહેલી તકે ભાજપના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર મહંમદ સિદ્દીની ધરપકડ કરે તેવી ઉગ્ર રજૂઆત કરી કરજણ પોલીસને કરવામાં આવી હતી. આ ઉગ્ર રજૂઆતના પગલે કરજણ પોલીસે ચાર પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી, જ્યારે એક આરોપીને પકડી પાડવા કરજણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. કિશોરીઓના આરોગ્ય અને પોષણ સ્તર સુધારવા માટે જિલ્લાઓમાં આંગણવાડીઓ દ્વારા કિશોરીઓને પોષણ, આરોગ્ય અને જીવન કૌશલ્ય શિક્ષણના વિષયો ઉપર માહિતી આપવા માટે આંગણવાડી કક્ષાએ હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે વડિયા તાલુકાની આંગણવાડી કેન્દ્ર નંબર 106માં વાનગી નિર્દેશક અને કિશોરીઓ દ્વારા સલાડ ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વધુ વધુ કિશોરીઓએ ભાગ લીધો હતો. કેન્દ્ર નંબર 106માં વાનગી દર્શનનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં કોડ નંબર 91, કોડ નંબર 82, કોડ નંબર 87 ચાર આંગણવાડી કેન્દ્રોએ ભેગા મળીને વાનગી દર્શનનો કાર્યક્રમ રાખ્યો છે અને તે ઉજવેલ છે. આજે અમે કેન્દ્ર નંબર 106 આંગણવાડીની અંદર કિશોરીઓને સલાડ સ્પર્ધા ગોઠવવામાં આવેલી છે, જેમાં જુદા જુદા વિવિધ શાકભાજી સલાડ ગોઠવી અને કિશોરીએ આમાં તેમાં ભાગ આપેલો છે. સાવરકુંડલામાં શ્રી રામજી અમરસિંહ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી વીડી ગેલાણી મહિલા આર્ટ કોલેજમાં થેલેસીમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત્રા, નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ મુકુંદભાઈ નાગરેજા અને જયંતિભાઈ વાટલિયા તેમજ કાણકિયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. થેલેસીમિયા ટેસ્ટ આ સમયના દરેક યુવક યુવતીઓએ લગ્ન પહેલા કરવો અત્યંત જરૂરી બને છે, જેથી આવનાર બાળકની તકેદારી રૂપી આ ટેસ્ટ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ ટેસ્ટ જો બહાર હોસ્પિટલમાં કે અન્ય દવાખાનાઓમાં જો કરવામાં આવે તો ત્યાં 800 થી 1500 રૂપિયા જેટલી ફી વસૂલવામાં આવે છે, જ્યારે અમારી કોલેજમાં શ્રીમતી વીડી ગેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં આ ટેસ્ટ વિનામૂલ્ય કરવામાં આવ્યો છે. રાજકોટમાં ઇમ્પ્રિય પેલેસ ખાતે નવરાત્રી તેમજ દિવાળી તહેવારોને લઈને ફેશન ફિયેસ્ટા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચણિયાચોળી, જ્વેલરી, મેકઅપ, ગરબા વગેરે ડિઝાઇનર વસ્તુઓ મળી રહી છે, તેમજ બહારગામથી પણ ઘણા બધા ડિઝાઇનરો આવ્યા છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. જીતુ પટેલ ફ્રોમ મવડી રાજકોટ, સિલ્વર કોઈન જ્વેલર્સ. પોતે જ ઓનર છું એન્ડ મારી પાસે ચાંદીમાં રજવાડી, ફેન્સી, લાઇટ વેઇટમાં એરિંગ્સ એન્ડ એન્ટિકમાં બુટીસ, પેન્ડલ સેટ, રોઝગોલમાં ચેન, પેન્ડલ, કળા, એ ટુ સેટ મારી પાસે ચાંદીમાં ફૂલ કલેક્શનથી મારો સ્ટોલ છે અહીંયા. હા, નવરાત્રીને લઈને મારી પાસે બધી એન્ટિકમાં જે ચોલી પર તમે પહેરી શકો એ ટાઈપના સેટ પ્લસ એ ટાઈપની ફ્લેક્સેબલમાં એરિંગ્સ ને એવું બધું છે મારી પાસે, રિંગ ને એવું બધું છે. યસ, હા, રિસ્પોન્સ સારો છે મને. ડુ નોટ મિસ ઇન ધીસ એક્ઝિબિશન, રિસ્પોન્સ બી સારો છે. હું કલ્પા કાર્ય બોમ્બેથી આવી છું અને રાજકોટની પ્રિય જનતા માટે ફેશન ફિયેસ્ટા કરીને શો અત્યારે ઇમ્પિરિયરમાં ચાલી રહ્યો છે અને મારું સ્પેશિયલ અત્યારે નવરાત્રી કલેક્શન અને દિવાળી માટે છે. તો અમે લોકો અલગ અલગ નવરાત્રીની વેરાયટીઝ, દાંડિયા, ચણિયાચોળી, એથિક વેર, બુટીક બધું લઈને આવ્યા છીએ. રાજકોટ ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા અલગ અલગ લોકો પોતાનું પ્રોડક્ટ લઈને આવ્યા છે અને સ્પેશિયલી નવરાત્રી માટે ચણિયાચોળી અને હું જ્યાં ઊભી છું તે લોકો પણ અત્યારે નવરાત્રીનું ચણિયાચોળી સેલ, ઓર્નામેન્ટ્સ બધું લઈને આવ્યા છે. તો રાજકોટની પ્રિય જનતાને વિનંતી છે કે અહીં આવીને વિઝિટ કરે અને એ લોકો જે સારું શોપિંગ હોય લઈને જાય. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ કાશ્મીરા પોપટ. મારું બુટીક છે જેડ બ્લૂની બાજુમાં, વી આર સ્ટાઇલ ડેસ્ટિનેશન. અને હું અત્યારે ફેશન ફિયેસ્ટામાં અમારું અત્યારે એક્ઝિબિશન ચાલે છે. કલ્પાબેન ઓર્ગેનાઇઝર છે. એઝ અ ઓર્ગેનાઇઝર કલ્પાબેનનો નેચર ખૂબ જ સારો છે. અમને અહીંયા બિઝનેસ કરવાની ખૂબ જ મજા આવે છે અને તમારે અહીંયા ઇમ્પિરિયલ પેલેસમાં તમને ટોટલી એક જ જગ્યાએ બધી જ વેરાયટી મળી જશે. કુર્તી, ડ્રેસ મટીરિયલ, વન પીસ, નાઇટ ડ્રેસ, લેગિન્સ, જેગિન્સ, નવરાત્રી સ્પેશિયલ કલેક્શન, સાડીઝ, ચણિયાચોલી, ઇમિટેશન બધી જ્વેલરી એટલી ફાઇન છે.
પછી તમને વોશિંગ વોશ કર્યા પછી અથવા પહેલાં કોઈ પણ કંઈ તમને ડાઘ પડી ગયા હોય તો એના માટેનું લિક્વિડ પણ અહીંયા સારું મળે છે. ચપ્પલ ટોટલી લેડીઝ આઈટમ અને કિડ્સવેર, કિડ્સવેર નું પેલું ચણિયા ચોલી કેડિયા એ બધું બહુ જ ફાઇન છે. પછી તમને બેબી શાવર એ પણ અહીંયા તમને મળી જશે એનું કંઈ કલેક્શન જોતું હોય તો. અને કલ્પાબેનનો નેચર ખૂબ જ સારો છે, અમને બિઝનેસ કરવાની ખૂબ જ મજા આવે છે. એઝ અ ઓર્ગેનાઇઝર, એઝ અ લેડી એનો નેચર ખૂબ જ સારો છે. અને તમારે શું માર્કેટમાં બધી જગ્યાએ ફરવું ન પડે, તમને એક જ હોલમાં બધું જ મળી જશે. મેં બધું જ જોયું. એકચ્યુઅલી હું આજે બીજી વખત અહીંયા આવી છું અને મારી શોપિંગ કાલે કમ્પ્લીટ નહોતી થઈ એટલે આજે બીજી વખત આવી છું. ઘણા બધા સ્ટોલ્સ છે અને ઇન્ડિયા, ઓલ ઓવર ઇન્ડિયાથી બધા આવ્યા છે. દેટ ઇઝ પ્લસ પોઈન્ટ કે રાજકોટની અંદર અમુક ક્વોલિટી પ્રોડક્ટ્સ ન મળી શકે. તો ફેશન ફિયેસ્ટાએ જે એક્ઝિબિશન સેટ કર્યું છે જેમાં ઓલ ઓવર ઇન્ડિયાથી બધાને લઈ આવ્યા છે અને બધા પોતાની બેસ્ટ પ્રોડક્ટ્સ લઈને આવ્યા છે, તો એક વખતમાં કંઈ પીક નથી થતું. આ બહુ વાર લાગે છે શોપિંગ, અહીંયા આપણે આખો દિવસ કાઢી શકીએ સવારથી સાંજ શોપિંગ કરતાં કરતાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધા અંતર્ગત યુનિવર્સિટી ખાતે હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 6 કોલેજોની ટીમોએ ભાગ લીધો હતો. ડૉક્ટર જયદીપસિંહ ચૌહાણ, એમપીએ ડિપાર્ટમેન્ટ હેડ, અત્યારે આંતર કોલેજ હોકી ટુર્નામેન્ટ સ્પર્ધા ચાલી રહી છે, એમાં ટોટલ 6 ટીમોએ ભાગ લીધો છે, જેમાં લીંબડી, જામનગર, રાજકોટને બીજી 2 કોલેજ છે, જસાણી અને કુંડલિયા કોલેજ. બધી ટીમો ઇન્ડિવિજ્યુઅલી સારી છે. સંખ્યાની દ્રષ્ટિએ 6 ટીમ એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રમાણમાં બહુ ઓછી કહેવાય. યુનિવર્સિટી બધી ફેસિલિટી આપે છે અને સવારમાં આપણે અત્યારે નીલામરીબેન દવે આવ્યા હતા, આપણા વિસી મેડમ જે નીલામરીબેન છે આવ્યા હતા અને એમણે સ્પર્ધાને વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ આજથી જ તે ઓપન કર્યું છે. અત્યારે ટુર્નામેન્ટ પછી ડિપાર્ટમેન્ટના જે છોકરાઓ છે એ સિવાયમાં જે લોકલ કોલેજના જે સારા સારા સ્પોર્ટ્સવાળા છે એ બધાને એમણે છૂટ આપી છે કે ભાઈ સાંજના સેશનમાં તો સવારના સેશનમાં ટાઈમ નક્કી કરી અને વિદ્યાર્થીઓ જેમ બને એમ વધારે પ્રેક્ટિસ કરી શકે, વધારે સમૂહ થાય અને એમ બનીને યુનિવર્સિટીની ટીમ સારી થાય અને ઉપર અત્યારે ઇન્ટર કોલેજમાંથી જે બધા રમવા જશે એ બધા ઇન્ટર વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટીમાં રમવા જશે. એમાં પણ ગયા વર્ષે પણ સારું રિઝલ્ટ મળ્યું હતું, આ વખતે પણ એવી સારી આશા છે કે મળશે અને નેક્સ્ટ યર હવે આ ગ્રાઉન્ડ ખુલ્લું મૂકેલ છે એટલે વધારે વધારે ખેલાડીઓ આવશે અને ઉપરલા લેવલ સુધી વેસ્ટ ઝોનમાં અને ઓલ ઇન્ડિયામાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સારું પ્રદર્શન કરે એ માટે એમણે શુભેચ્છા પાઠવી હતી. અને અહીંના લોકલ સ્ટાફમાં જે એમપી ડિપાર્ટમેન્ટના જે પૂરો સ્ટાફ છે પ્લસ હાસમ ભાલિયા, હરીશ રાબા એ વગેરે જેઓ અહીંયા વિઝિટિંગમાં લેક્ચરર તરીકે આવે છે એમની પણ ખૂબ મહેનત કરે છે. ચાલેજા જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ મારું નામ છે. અમે કુંડલિયા કોલેજમાંથી અભ્યાસ કરી છે, તેમાંથી રમવા આવ્યા છીએ. અત્યારે કુંડલિયા કોલેજ વિશેષ અમરેલીનો મેચ ચાલી રહ્યો છે. અમારી ટીમના ખેલાડીઓ બધા રમે છે અને અમે છેલ્લા 5 વર્ષથી પ્રેક્ટિસ કરી છીએ. બધાનું પરફોર્મન્સ સારું છે અને બધી ટીમો એક સાથે 8 ટીમો રમવા આવી છે અત્યારે યુનિવર્સિટીમાંથી. ત્યારબાદ યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ પણ સારું છે, એ બધા મેડમ સપોર્ટ છે. સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો બહુ સારો સપોર્ટ છે, અમને ગ્રાઉન્ડ મળ્યું છે. અમને બધી કોલેજોને સૌરાષ્ટ્રમાં જેટલી કોલેજ છે બધાને અહીંયા રમવા માટે ફ્રીમાં આપેલું છે. તે બદલ મેડમ, વિસી મેડમ, અમારા કોચ સર બધાનો અમે આભાર માની છીએ અને બધાએ બહુ સારી મહેનત કરે છે અત્યારે. ત્યારબાદ અમે આગળ બધા જે સિલેક્શન થશે એ બધા ઇન્ટર યુનિવર્સિટી માટે રમવા જશે. નામ યશકુમાર ગોંડલિયા અને હું રાજકોટનો રહેવાસી છું અને હાલ હરિવંદના કોલેજ ત્યાં અભ્યાસ કરું છું એમકોમ સેમેસ્ટર 2માં. અને હાલમાં આંતર કોલેજ યુનિવર્સિટીની સ્પર્ધા યોજાય છે. આ ખૂબ સરસ સારું એવું ગ્રાઉન્ડ છે જે અમને સ્પોર્ટ્સમેનને રમવા મળે છે અને આજથી ગ્રાઉન્ડનું ઓપનિંગ જ અમે જ સ્ટાર્ટ કર્યું છે. જેમ કે અમારો એમવી કોલેજ જામનગર સામે મેચ હતો ફર્સ્ટ, એ અમે 11-1થી વિન થયા છીએ અને ખૂબ અમને સારો એવો સપોર્ટ મળે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી અને ખુદ અમારી કોલેજ જે છે હરિવંદના કોલેજ કે જે અમને પાર્ટિસિપેશન માટે ટીમ બનાવે, ખુદ હોકી આપે છે, કીટ આપે છે, તો એવો સપોર્ટ બધાનો સારો એવો છે અને અમને ગ્રાઉન્ડ પ્રેક્ટિસ રમવા મળે છે રેગ્યુલર. અને આજથી તમે ક્યાં રમવા ગયા હોય નેશનલ લેવલ? અગાઉ હું ખુદ અત્યારે સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ગુજરાત જે વડોદરા એકેડમી છે ત્યાં સાથે અત્યારે ધનરાજ પિલ્લે મારા કોચ છે એમની સાથે પ્રેક્ટિસ કરું છું એકેડેમીમાં અને હાલ એર ઇન્ડિયામાંથી હું રમું છું. ઇન્ડિયા કેમ્પ 2015માં મેં કરેલો, 2016માં એર ઇન્ડિયા 2014માં જોઈન કર્યું છે. અત્યારે મારો ત્યાં ચાલે છે કોન્ટ્રાક્ટ
અને સારો એવો સપોર્ટ છે, મતલબ યુનિવર્સિટી વાઇસ ચાન્સલર, અમારા કોલેજના પીટીઆઈ, તો સારો એવો સપોર્ટ મળે છે અમને સ્પોર્ટ્સમેનને. અને ખૂબ આનંદ લાગણી થાય છે કે આટલા સારા એવા વાતાવરણમાં યુનિવર્સિટી યોજાય છે અને તમારા બધાનો સપોર્ટ. જામનગરમાં દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતા જાલી નોટોનો રેકેટનો પર્દાફાશ થયો છે. પટેલ કોલોનીમાં રહેતો એક શખ્સ કલર મશીનમાં રૂપિયા 500 અને 2000ની નોટ છાપી બજારમાં વટાવી રહ્યો હતો. આ અંગેની એલસીબી પોલીસને બાતમી મળતા શખ્સને ત્યાં દરોડો પાડ્યો હતો અને 2000ની કુલ 32 નોટો તથા 500ની 5 નોટો એમ કુલ 66,500ની કુલ 37 જાલી નોટો ઉપરાંત કલર પ્રિન્ટર, નોટો છાપવા માટેના કાગળો, એક મોબાઈલ, અસલ ચંદડી નોટ એમ કુલ થઈને 87,000 નો મુદ્દાવાલ એલસીબીએ કબજે કર્યો હતો. આજે અમે એને સફળતા મળી છે. આ જો માનસ પકડી ગયા છે, જાહિદ ઉમેરભાઈ શેખ, આ બ્રુની આફ્રિકામાં એનો જન્મ થયા હતા 15 વર્ષ એને જો ઉંમર 0 થી 15 વર્ષ સુધી આ ત્યાં બ્રુનીમાં રહ્યો, પછી 10 વર્ષ ભારત આવ્યો અને પછી બ્રુની ગયો અને પછી 5 વર્ષથી અહીંયા રહે છે. અને એને જો પેપર વાપર્યા છે આ પણ બહુ ફાઇન ક્વોલિટીનો છે, બિલકુલ જો ઓરિજિનલ પેપર હોય છે એના આસપાસનો છે. પ્રિન્ટર પણ એવા છે કે ભાઈ એ જો આપ કલરની સેટિંગ જુઓ તો કોઈ પણ જોઈ નહીં શકાય કે ભાઈ આ ખરેખર નકલી છે કે અસલી છે. અને અમે લાગે છે કે એને કંઈથી ટ્રેનિંગ લીધી છે અને એના પાછળ કોણ કોણ છે આ પણ તપાસનો વિષય છે. અને એના પાસેથી કુલ 37 નકલી નોટ મળ્યા છે, જેમાં 2000 ડિનોમિનેશન અને 500નો છે. અને એના કહેવા મુજબ છેલ્લા 2 મહિનાથી આ રાજ પેલેસ, આ મેલા જો ગયો એમાં, પછી 1-2 જગ્યા પેટ્રોલ પંપ જામનગરમાં નકલી નોટો ચલાવતા હતા. એના સાથે સાથે અત્યારે પણ આ તપાસનો વિષય છે કે આ કંઈ મોટો ચન્ની નોટ અહીંથી છાપીને કંઈ બીજાનો આપતા હતા કે નહીં. કેશોદના જેઠાલાલ પ્રેમજી કડવા પાટીદાર સમાજની વાડી આંબાવાડી મુકામે સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા તથા સ્વામિનારાયણ મંદિર ઉના આયોજિત દિવ્ય સત્સંગ સમારોહ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીવનમાં સુખી થવાની ચાવી વિષય ઉપર પરમ સત્ય સંકલ્પ દાસજી સ્વામી જ્ઞાન પીરસ્યો, જેનો દરેક ધર્મના શ્રોતાઓએ લાભ લીધો હતો. પરમ પૂજ્ય સત્ય સંકલ્પ દાસજી સ્વામી શ્રી કે જેઓ અત્યારે સંસ્થાન સંપ્રદાયની અંદર ખૂબ એક અનુભવાત્મક દિવ્યવાણીના વક્તા તરીકે ખૂબ પ્રચલિત છે અને ભગવાન સ્વામિનારાયણના ધામમાંથી વધારા દિવ્ય સત્પુરુષ છે, જેમનો આજે અહીંયા કેશોદ ખાતે સર્વે ભક્તો લાભ લઈ રહ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિત ભક્તોની કેવી કેવી રક્ષા કરે છે અને ભગવાને પોતાના ભક્તોની કેવી જવાબદારી લઈ લીધી છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોડાય એ સર્વે પોતે તન મન ધનથી સુખી થાય છે એનું કારણ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. અને એ આશીર્વાદની વાતો આજે પરમ પૂજ્ય સત્સંગ સ્વામીશ્રીએ કેશોદ ખાતે સર્વે ભક્તજનોને લાભ આપી અને કેશોદમાં બહોળા સમાજને લાભ આપી અને સત્સંગની સમજણ દ્રઢ કરાવી આ લોકોના પરલોકમાં સુખિયા થવા માટે કાર્યવાહીના મંડળ બદનક્ષીના 2 કરોડના દાવા સાથે વળતી કાનૂની નોટિસ ફટકારી છે, જે અંગે વિગત આપવા લીંબાભાઈ ભરવાડ, હરિભાઈ ભરવાડ સહિતના અબતક મીડિયા હાઉસની ખાસ મુલાકાત લીધી હતી. સમાજના આગેવાનો એવું નક્કી કરી અને એમ કીધું કે એકવાર હજી તક આપો અને એની દીકરીને સાસરે મોકલો. ના, રાજાભાઈની ના હોવા છતાં સમાજની દીકરી સાસરે મોકલી અને પાછો ત્યાં જઈ અને એને વળતી ફરિયાદ કરી. સમાજના આગેવાનોનો એક પણ વાર ન રાખી અને સમાજના નીતિ નિયમ મુજબ આજે દીકરીનું અમે છૂટું કર્યું અને છૂટું કર્યા પછી આજે એમ કહે છે કે સમાજે મારી સાથે ખોટું કર્યું. સમાજના આગેવાનો આથી સાથે અમે એવું જાહેર કરીએ છીએ કે જગદીશભાઈ અદાભાઈ ડાભી ઉપર કોઈ પણ પ્રકારનું ખોટું થયેલ નથી. તેમની દીકરી રાજી ખુદી સંમતિ, જેના લેખિત પુરાવા અમારી સાથે છે, સમાજના લેટરપેડમાં લખાયેલા છે કે સમાજ જે કર્યું નિર્ણય મને માન્ય છે, એના જામીન આપેલ છે, એનો જે આર્થિક વ્યવહાર કર્યો વ્યવહાર અમે કાપેલ છે અને સમાજના આગેવાનો ઉપર જે અપેક્ષાઓ કર્યા એ તદ્દન પાયા વિહોણા છે. અને સમાજે જે કાંઈ નિર્ણય કર્યો એટલે સમાજ અત્યારે એવી તૈયારી કરીએ છીએ કે અમારી ઉપર જે બદનક્ષી કરી એનો 2 કરોડનો દાવો પણ અમે માંડી રહ્યા છીએ. અને સમાજ આ પ્રકરણથી બીજો કોઈ પણ આવો ન બેસી સબક શીખવાડી અને કાનૂની રાહે પગલાં ભરવાના અમે મંડાણ કરી રહ્યા છીએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ આ વસ્તુ કરે નહીં.
રાજ્ય સરકાર 31 મે 2018 સુધીમાં કાયમી ધોરણે બંધ થયેલા વીજ જોડાણવાળા બાકી કેબિન ગ્રાહકોના બાકી નીકળતા લેણાની માંડવાળ તથા વસૂલાત માટેની માફી યોજના 2017માં જારી કરી હતી. આ યોજના અંતર્ગત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગોધરા પાવર હાઉસ ખાતે માફી મેળો યોજાયો હતો, જેમાં હાલોલ અને ગોધરા વર્તુળ કચેરીના 500 જેટલા ગ્રાહકોને આ યોજનાનો સ્થળ પર જ નાણાં ચૂકવવા સાથે વીજ માફીનો લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે પંચમહાલના સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ, મુખ્ય અધિયક્ષ ઇજનેર, કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર, વીજ કંપનીના લિમિટેડના વિભાગીય કચેરીના અધિકારીઓ અને માફી યોજનાના લાભાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે પંચમહાલ જિલ્લાના મધ્ય ગુજરાત વીજ કંપનીના બે વિભાગીય કચેરી હેઠળના જુદા જુદા સબડિવિઝનના અંદરમાં આવતા જુદા જુદા ગામોમાંથી આપણે ગુજરાત દ્વારા માફી યોજના જે ડિક્લેર કરી છે એ કંપનીને ગ્રાહકોને બોલાવ્યા છે અને એક મેળો રાખેલો છે, જેથી આ લોકોને એટલા અમુક લોકોને જાણે અજાણે પૈસા નથી ભરતા અને કનેક્શન એ લોકોને કાયમી ધોરણે બંધ થઈ જતા હોય છે. તો 31/5/2018 પહેલાં જેટલા કનેક્શનો કાયમી ધોરણે બંધ થઈ ગયેલા છે એ લોકો આ સ્કીમનો લાભ લઈ શકે છે. અને આ સ્કીમના લાભમાં મોટા મોટું બેનિફિટ એ છે કે ગ્રાહકને ફક્ત ને ફક્ત એના મુદ્દલ અમાઉન્ટના 50% ભરવાના છે અને 50% મુદ્દલમાં માફી છે અને વ્યાજ એના ઘરના કનેક્શનમાં 50 વ્યાજ પૂરેપૂરો માફ છે. એવી રીતે એગ્રીકલ્ચરમાં પણ સેમ છે, વ્યાજ 100% માફી છે અને મુદ્દલના ખાલી 50% ભરવાના છે. અમે એવું હોય કે એક રાજ્ય એવું છે ગુજરાત રાજ્ય કે જે સતત 24 કલાક વીજળી મળે છે અને મેં તો પાર્લામેન્ટમાં જોયું છે, પાર્લામેન્ટમાં પણ વીજળી જતી રહે છે સાહેબા. એક જ રાજ્ય એવું છે કે જે 24 કલાક વીજળી મળે છે. તો માફી યોજના કેમ ગામડામાં ઓછું ભણેલા હોય ખબર ના પડતી, બિલ ભરવાનું ભૂલી જાય, આવું પણ બને, કેટલાક ભણેલા ગણેલા પણ જાણી જોઈને ઈરાદા પૂરું પણ પૈસા ના ભરે, કજ્જો કરતા હોય, ઝઘડા કરતા હોય, બિલ રહી જાય અને વર્ષો સુધી ખેંચાયા કરે. સરકાર પણ વિચાર કરે કે નિયમો સર કેટલાકના માફી આપવા જેવું જે નિયમો મુજબ છે તેને માફી આપી શકાય છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે મુદ્રેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં તંત્ર દ્વારા 450 દુકાનોની ફાળવણી કરવામાં આવી છે. પંચાયત કાર્યાલય, પોલીસ ચોકી, પ્રાથમિક સારવાર માટે આરોગ્ય વિભાગનો સ્ટોલ, ઇમરજન્સી સારવાર માટે 108ની સેવા, ફાયબ્રિકની સેવા વગેરે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. 3 દિવસ ચાલતા આ મેળામાં મુદ્રેશ્વર જાદરની આજુબાજુના 7 ગામો, આખો એમ કહીએ કે સાબરકાંઠા જિલ્લાના લોકો આ મેળામાં પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આવે છે અને મનોકામનાઓ પૂરી થાય છે એ શ્રદ્ધાથી જ પેઢીઓથી ચાલી આવતા મેળાના આજે લોકો પ્રારંભ કર્યો છે અને 3 દિવસ ચાલતા મેળાની અંદર પોતે આનંદ પ્રમોદ કરી અને ઘર તરફ પ્રયાણ કરશે. જાદર ગામમાં 400 વર્ષ જૂનું મુદ્રેશ્વર દાદાનું મંદિર આવેલું છે. અહીં સર્પદંશનો ખૂબ મહિમા છે. જૂના વર્ષોમાં કોઈ હોસ્પિટલ, દવાખાના આવું કશું હતું નહીં ત્યારે ભગવાનના દરબારમાં સર્પદંશ માટે લોકો આવતા હતા અને પૂરી શ્રદ્ધાથી આવીને એક જ સેકન્ડમાં એમનું વિષ ઉતરી જતું હતું એવું લોકોએ અનુભવ્યું છે. અને આ કળિયુગમાં પણ એ જ પદ્ધતિ ચાલુ છે. સેલવાસમાં વિશ્વકર્મા જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઔદ્યોગિક એકમો, સાર્વજનિક સંસ્થાઓ તથા નિર્માણ ક્ષેત્રો ખાતે ભગવાન વિશ્વકર્માજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભજન કીર્તન અને મહાપ્રસાદનો ભક્તજનોએ લાભ લીધો હતો. ચેનલની માધ્યમથી મેં બતાતા હું કે એ પૂજા મેં 12 સાલ થી કર રહા હું ઓર એ પૂજા મેં હર જાતિ કે લોગ આતે હૈ, ગુજરાતી, હિન્દી, ગુજરાતી, મરાઠી, રાજસ્થાની સબ લોગ આતે હૈ ઓર હમ લોગ મિલજુલ કે પૂજા કરતે હૈ ઓર સાર્વજનિક પૂજા હૈ. यहाँ गांव वाले भी बहुत सपोर्ट करते हैं, सब दोस्त यार आते हैं, पूजा में हंसी खुशी से पूजा करते हैं, फिर हम लोग महाप्रसाद करते हैं
और इसमें पूजा इसके लिए किया जाता है सुख शांति की, जो भी हमारे साथ जो लड़के काम करते हैं उनके घर बार अच्छा रहे, वो अच्छे रहे और उनकी तरक्की हो और ये शहर की तरक्की हो, सुख शांति मिले, इसके लिए विश्वकर्मा भगवान का पूजा। चूँकि विश्वकर्मा भगवान इंजीनियरिंग के जन्मदाता हैं और आज 17 सितंबर को ही उनकी पूजा होती है, इसमें कोई तिथि नहीं होता है, जो भी 17 तारीख दिन पड़े तारीख पड़े 17 तारीख को ही होता है, ये ऑल इंडिया में 17 तारीख का है, इसमें कोई तिथि नहीं, कोई ये नहीं, ये सदियों से होते आ रहा है और चलते रहेगा। वैदिक पुराणों अनुसार भादरवा सुद चौथ ना दिवस थी 10 दिवस सुधी गणेश उत्सव की धामधूम थी उजवणी करवामां आवे छे, त्यारे आ वर्षे पण ठेर ठेर पंडालों में गणेश जी की महाआरती, छप्पन भोग, रास गरबा, भगजन कीर्तन, भक्तिना विविध धार्मिक कार्यक्रमों की हर्षोल्लास थी उजवणी करवामां आवी रही छे, जेनो भक्तजनों बहोळी संख्या में लाहवो माणी रह्या छे। દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટમાં જેકે ચોક ખાતેના ગણેશ ઉત્સવમાં મહાઆરતી અને ભક્તજનો માટે દાંડિયા રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ગ્રીન સિટી ખાતે તથા પંચવટી વિસ્તાર પાસે પણ ગણેશ ઉત્સવ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જ્યારે આમ્રપાલી ફાટક પાસે વિશાલભાઈ જોશીને ત્યાં 5 દિવસીય ગણેશ સ્થાપના કરવામાં આવી હતી અને જોશી પરિવાર દ્વારા વાજતે ગાજતે દુંદાળા દેવનું વિસર્જન કરવામાં આવ્યું હતું। અમારા ગણપતિ બાપા એટલે A1, અમારા બાપાની અહીં જે કોઈ માનતા કરે છે બધી પૂરી પરિપૂર્ણ થાય છે। અમે પહેલે જ દિવસે આરતીમાં દાદાના હાથ ઉપરથી ફૂલ પડ્યું એટલે અમારા માટે તો સાક્ષાત ગણપતિ બાપા જ છે અને અમે 3 ટાઈમની આરતીમાં અહીંયા હાજરી આપી છીએ અને મારા હસબન્ડ જ કરતા હતા છે મેઇન અને અમારા આજુબાજુવાળા શેરીવાળાનો પણ બહુ જ સાથ અને સહકાર છે અને અહીંયા બહુ સરસ સુંદર આયોજન કર્યું છે। કાલે સત્યનારાયણ ભગવાનની કથા કરી હતી અને કાલે અમારે ત્યાં અહીંયા 56 ભોગના દર્શન છે, બધાને લાભ લેવા મારું ખૂબ 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 ભાવભર્યું આમંત્રણ છે। મારું નામ સીમાબેન બાટવિયા। ગ્રીન સિટી ક્લબ આયોજિત સતત આ 9મા વર્ષે ગણેશોત્સવનું આયોજન અમે કરેલ છે। આગલા વર્ષોમાં બાલમુકુંદ સોસાયટીમાં અમે આયોજન કરતા હતા, આ વર્ષથી અમે અમારા જ ઘર આંગણે એટલે કે 5 સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ખાતે આ આયોજન કરેલ છે। આ આયોજનમાં અમે કોઈ પણ જાતનો ફાળો લેતા નથી, આ ઉપરાંત ઘણા બધા ધાર્મિક પ્રોગ્રામો અમે આપીએ છીએ, જેમ કે ગઈકાલે અમે સત્યનારાયણ ભગવાનની કથા કરેલી હતી, આવતીકાલે એટલે કે 19 તારીખે અમે અહીંયા 56 ભોગનો ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ રાખેલ છે, ત્યારબાદ 21 તારીખે અમે લોકો અહીંથી વિસર્જન કરી અને ગોંડલ મુકામે એમનું વિસર્જન કરવાના છીએ। આજુબાજુની સોસાયટીના અને અમારી સોસાયટીના દરેક દર્શનાર્થીઓ ખૂબ જ ભાવપૂર્વક અને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ખૂબ જ સરસ રીતે ભાગ લઈ રહ્યા છે અને સોસાયટીમાં એક અલગ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજુબાજુના લોકો એમ જ કહે છે કે આવો સરસ મજાનું આયોજન અમે આજ સુધી જોયેલું નથી, તો આ અંગે અમને ગર્વ છે અને ખાસ કરીને ગણેશ ભગવાનનું આપણે જે પૂજન કરીએ છીએ, જે અર્ચન કરીએ છીએ, એમના અમારા ઉપર ખૂબ જ આશીર્વાદ છે એવું અમે માનીએ છીએ। જ્યારે બગસરામાં ઘનશ્યામ યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ મંડળ દ્વારા કથા, કીર્તન, સત્સંગ, ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે, જેનો બગસરાની ધર્મપ્રેમી જનતા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે લાભ લે છે। ઘનશ્યામ શેરી યુવક મંડળ છે, છેલ્લા 10 વર્ષ ત્યાં ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે અને આ 10મું વર્ષ છે અને ખૂબ હર્ષોલ્લાસ સાથે ભક્તો અહીંયા આવે છે ગણપતિ દાદાના દર્શન કરી અને યુવક મંડળ દ્વારા રોજ રાત્રે પણ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવે છે, એમાં પણ ભક્તો લાભ લે છે અને રોજ આરતી કરવામાં આવે છે, તેમજ આજુબાજુના જે લોકો છે એ પૂજાનો પણ ખૂબ લાભ લે છે। આ વર્ષે અમે 2018નો 10મો ગણપતિ ઉત્સવ બંગલી ચોક એરિયાનો ઘનશ્યામ શેરીનો રાખેલ છે અને અહીંયા ધર્મપ્રેમીઓ ખૂબ લાભ રહ્યા છે। આજે અમે અહીંયા ગણપતિ ઉત્સવ અને સત્સંગ મહિલાઓનો રાખેલો હતો, તો અહીંયા આજુબાજુના એરિયાવાળા મહિલાઓ તથા સ્ત્રી પુરુષો બધા લાભ લઈ રહ્યા છે। જ્યારે ઓખામાં ગણેશ ઉત્સવના 5મા દિવસે ઓખાકા રાજા ગણેશ પંડાલમાં નંદ ઉત્સવ ઉજવાયો હતો, ભક્તજનો કાના અને ગોપી બની રાશે રમ્યા હતા, તેમજ નવી બજારકા રાજામાં મહાઆરતી અને જૂની ખોડિયા અન્નકૂટ તથા સમુદ્રકા રાજા ગણેશે મહાકાલ મહાદેવના શૃંગાર દર્શન રાખવામાં આવ્યા હતા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ગામની અંદર આજે ઓખા ગણેશના રંગમાં રંગાઈ ગયું છે। ઓખાની અંદર ઘણા બધા ગણેશ ઉત્સવો થાય છે,
અને ઘણા બધા ગણેશ ઉત્સવની અંદર ઘણી ઘણી પ્રગતિઓ, ઘણા ઘણા ખેલકૂદ, બાળકો માટેના વિવિધ કાર્યક્રમો અને વિવિધ શણગાર ગણપતિ બાપાને ધરવામાં આવે છે, જેમાં આજે ઓખાકા રાજા ગ્રુપ દ્વારા નંદોત્સવ અને સમંદરકા રાજા ગ્રુપમાં આજે જે આપણી પાછળ દેખાય છે શિવજી ગુફાની અંદર તપ કરે છે, ગણપતિ બાપાને શિવનું સ્વરૂપ આપ્યું છે એવો ભાવ દર્શાવવામાં આવ્યો છે. જૂની ખોડિયારની અંદર આજે અન્નકૂટના દર્શન છે અને નવી બજારના ગણેશમાં આજે બાળકો માટે વિવિધ કાર્યક્રમો, રમતગમતના આયોજનો રાખેલા છે. અને રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ઓહ શાહ કોલેજ પાસે આવેલ કનૈયા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મહાઆરતી તથા પૂજન અર્ચના, ધાર્મિક કાર્યક્રમ અને છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તેમજ કેશોદના ઉમિયાનગર મહિલા મંડળ દ્વારા પહેલી વખત ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મહિલા મંડળ દ્વારા 56 ભોગ અન્નકૂટના દર્શન રાખવામાં આવેલ હતા. આજે આ ગણેશ ઉત્સવ નિમિત્તે શ્રી અમરનાથ મહાદેવ મંદિરે 10-11 દિવસનો અમારે બટુક ભોજનનો કાર્યક્રમ રાખેલ છે અને દર વર્ષે અમે રાખીએ છીએ અને અહીંના ભાઈ બહેનો અને નિસ્વાર્થ ભાવે સેવા આપે છે અને રોજ 5-7 વાગ્યા સુધી આ સમારંભ ચાલે છે અને રોજના 2000-1500 જેટલા બાળકો અહીંયા બટુક ભોજન લે છે અને હા સાત્વિક ભોજન આપવામાં આવે છે. તથા કેશોદના શ્રી સ્વામી નારાયણ ગુરુકુળ અક્ષયગઢના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે, જેનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. તેમજ દરરોજ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રસાદી ધરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન અહીં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ જેમની સેવા પૂજા કરશે અને આ ગણેશજીને જે વિસર્જન કરવામાં નહીં આવે અને આ બાજુમાં જે નાના ગણેશજીની પ્રતિમા જોઈ રહ્યા છો સંપૂર્ણ માટીમાંથી બનાવેલી પ્રતિમા છે જેનું વિસર્જન કરવામાં આવશે. આપ જે પૂર્ણ આયોજન જોઈ રહ્યા છો બધું જ આયોજન અહીં અભ્યાસ કરતા તમામ નાના મોટા દરેક વિદ્યાર્થીઓએ પોતાની રીતે નાની મોટી સેવાઓ કરી અને આખું આયોજન એમણે પૂરું પાડેલું. આમ તો આ ગણેશજી જે પધરાવવામાં આવ્યા છે એનો મુખ્ય હેતુ તો એવો છે કે વિદ્યાર્થીઓને ગણેશજી પ્રત્યેનો લગાવ વધે. આજકાલના જમાનામાં જ્યારે સૌ કોઈ આપ જોવો છો પર્યાવરણ બચાવ અભિયાન ચાલી રહ્યું છે, તો આ પર્યાવરણ બચાવ અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓ એ નાની પ્રતિમા બનાવી અને આ પ્રતિમાનું વિસર્જન કરશે. દરેક અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ધોરણ પ્રમાણે, રૂમ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે ગણેશજીને પ્રસાદ ધરાવતા હોય છે. અમે આજે ગણપતિ પધરાવેલા છે તે દરેક વિદ્યાર્થીઓ મિત્રોએ સાથે મળી અને પધરાવેલા છે. અમે મૂળ સુધી આનું ડેકોરેશન પણ કરેલું છે અને અમે આ પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે. તેમાં દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે અલગ અલગ જાતનો પ્રસાદ રાખે છે અને સાંજે ગણપતિજીને ધરાવી અને બધા વિદ્યાર્થીઓ આ પ્રસાદનો લાભ માણે છે. ખૂબ સરસ રીતે અમે આ ડેકોરેશન કરેલું છે. જ્યારે માણાવદર વાલ્મીકી વાસમાં શીતળા માતાજીના મંદિરની બાજુમાં વાલ્મીકી યુવક મંડળ દ્વારા બિરાજમાન કરવામાં આવેલ ગણપતિ દાદાને આજે 56 ભોગનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો. અહીં દરરોજ નિયમિત ગણપતિ દાદાને થાળ તેમજ આરતી તેમજ ધૂન અને કીર્તનનું પણ આયોજન કરવામાં આવે છે. માણાવદર વાલ્મીકી સમાજ, નાનજીભાઈ કરશનભાઈ બારૈયા માણાવદર. અમારે વાલ્મીકી સમાજમાં ગજાનન ગણપતિ બાપાનું સ્થાપન કરેલ છે તો ત્યાં 56 ભોગ બાપાને ધરેલ છે ગણપતિ બાપાને. તો અમારે તમામ વાલ્મીકી વાસના તમામ લોકો મોટી સંખ્યામાં જૈનતરો ઉપસ્થિત રહ્યા હતા. ચોટીલાથી રાજકોટ જતા આશરે 11 કિલોમીટરના અંતરે આવેલા બોરીચાનેસ ગામ પાસે સિટી બસ, બે ટેન્કરો અને એક ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા 5 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમાં ટ્રક ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અન્ય 4 ઈજાગ્રસ્તોને સારવારથે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમાચારના અંતમાં ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર. ખેડૂતોના વિવિધ પ્રશ્ને ગાંધીનગરમાં કોંગ્રેસનું આકરો સંમેલન. વિધાનસભાના ઘેરાવા પહેલા પોલીસે અનેક કોંગ્રેસી કાર્યકરોને કરી ધરપકડ.
લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી કામગીરી. ખેડૂતોનું લાંબુ દેવું માફ કરવા રાહુલે કરી લહાણ. સૌરાષ્ટ્રમાં માત્ર 61.66% જ વરસાદ. દિવાળી બાદ જળકટો ઘટના. ઇંધાણથી લોકો ચિંતામાં મુકાયા. કેશોદના ચાર ચોકથી માંગ રોડ પરના સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર. રોડના કામમાં જૂનું લોખંડ વાપરવાનો શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો આક્ષેપ. દેના બીઓબી અને વિજયા બેંકને મર્જર કરવાના સરકારના નિર્ણયથી કર્મચારીઓમાં રોષ. એનપીએ રિકવરી અને સ્ટાફ એરેન્જમેન્ટના પ્રશ્નો સામે કર્મચારીઓએ કર્યો વિરોધ. તો આ આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર. We'll be right back.